નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા ઘરે સુરક્ષિત થશો અને સલામત હશો. આજે આપણે આ સત્રનો અભ્યાસની શરૂઆત કરીએ છીએ આપણા અંગ્રેજી વિષયની અંદર. ઘરે શીખીએ જે સ્કૂલમાંથી સરકાર દ્વારા તમને આ પુસ્તક આપવામાં આવ્યું છે, ઘરે શીખીએ, એમાં અલગ અલગ દરેક વિષયનું મટીરિયલ છે. એમાં આપણા અંગ્રેજી વિષયમાં પહેલા સત્રના યુનિટ વન વેર યુ એની એક્ટિવિટી વનનું મટીરિયલ આપ્યું છે, અને જે તમારે ઘરે જાતે શીખવાનું છે. જાતે શીખવું પણ બહુ સરળ વસ્તુ છે આમાં, કારણ કે આ વખતે આપણા ઘરે શીખે મટીરિયલની અંદર તમને જે આ QR કોડ આપ્યો છે એની ઉપર તમારા ઘરે જો સ્માર્ટફોન હોય તો એ સ્માર્ટફોનની અંદર તમારી જે આ પોયમ છે ધેર વેર ફાઈવ ઇન ધ બેડ, તે આખી તમને ગીત સ્વરૂપે આ વિડીયો બતાવશે, જેમાં તમને એનું આખું કાવ્ય પઠન હશે અને રાગમાં કવિતા પણ હશે, જે તમે સારી આરામથી ગાઈ શકશો, મોઢે પણ કરી શકશો. અને એ આખી કવિતા સાંભળ્યા પછી તમારે એમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાનું છે, જે તમને દરેક રાઇમ્સ તમે ગાતા હશો. દાખલા તરીકે અત્યાર સુધી ધોરણ 5માં તમારે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, હાઉ આઈ વન્ડર વોટ યુ આર, અપ અબવ ધ વર્લ્ડ સો હાઈ લાઈક ડાયમંડ ઇન ધ સ્કાય, એમાં જે છેલ્લા જે શબ્દ હતા જેના ઉચ્ચાર એક સરખા હતા, તાલ એક સરખો હતો, એ છેલ્લા શબ્દને રાઇમિંગ વર્ડ કહેવાય. જે તમે 5માં ધોરણની કોઈ પણ કવિતા કંઠસ્થ જો કરી હોય તો તમને ખબર જ હશે. સેમ એવી જ રીતે અહીં પણ તમારે ધેર વેર ફાઈવ ઇન ધ બેડ એન્ડ ધ લિટલ વન સે રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર સો ધે ઓલ રોલ્ડ ઓવર એન્ડ વન ફેલ ડાઉન. એની અંદર પણ તમારે રાઇમિંગ વર્ડ શોધવાના છે અને તે લખવાના છે. નીચે તમને જે QR કોડ, 3-4 વાર આ કવિતા કંઠસ્થ કરજો, સાંભળજો, જોજો, અને પછી નીચે રાઇમિંગ વર્ડ તમને શોધીને લખવાના કીધા છે, તો આ લાઇનમાં રાઇમિંગ વર્ડ શોધીને પણ લખજો. તમને પાઠ્યપુસ્તક આપ્યું છે, સ્માર્ટફોનમાં તમે કવિતા જોયા બાદ એ તમે જાતે રીડિંગ કરજો ઘરે. રીડિંગ કર્યા બાદ દરેક લીટીના છેલ્લા શબ્દના જે ઉચ્ચાર સરખા હોય તેની નીચે લીટી કરજો. જે બે ઉચ્ચાર સરખા લાગે તે આપણે રાઇમિંગ વર્ડની પેર કહેવાય. અને દાખલા તરીકે અહીં એક આપ્યું છે, ધેર વેર ફાઈવ ઇન ધ બેડ એન્ડ ધ લિટલ વન સેડ. બેડ અને સેડ એ બંનેનો ઉચ્ચાર એક સરખો થાય છે, ઇટ મીન્સ કે એ બંને રાઇમિંગ વર્ડ છે. આ ચાર 1, 2, 3, 4, 5 સ્ટાન્ઝાની પોયમ છે, એ 5 સ્ટાન્ઝાની પોયમમાં દરેક સ્ટાન્ઝાની અંદર રાઇમિંગ વર્ડ હશે, તેની પેર તમારે અહીંયા લખવાની છે. અહીં બેડ અને સેડ એ વન પેર થઈ, એવી 3 કે 4 એવી પેર તમારે અહીંયા 5 પેર આપી છે, 1, 2, 3, 4, 5, 6 પેર લખવાની છે. અને આવી રીતે આ પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ 2 પણ આપી છે, અને એ પણ તમારે આ ઘરે શીખે મટીરિયલમાં છે. ગીતમાંથી ઉદાહરણ મુજબ રાઇમિંગ વર્ડ શોધો, રેડ બેડ એવી રીતે જે કંઈ રાઇમિંગ વર્ડ હોય તે લખજો, પાઠ્યપુસ્તકમાં લખજો. જ્યારે સ્કૂલમાં તમે આવો ત્યારે આ તમારે બતાવવાની છે. સ્કૂલ ફરી શરૂ થાય ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં, ત્યારે સ્કૂલમાં આવ્યા બાદ તમારે આ વસ્તુ બતાવવાની છે. આના આધારે આપણી યુનિટ ટેસ્ટ પણ કદાચ લેવાની છે, તો એમાં પણ તમને આ મદદરૂપ થશે. તમારા સ્કૂલના વોટ્સઅપ ગ્રુપની અંદર તમારા વર્ગ શિક્ષક આ કાવ્યની લિંક મોકલવાના છે, તે જોજો. તદુપરાંત તમારા ઘરે જે સ્માર્ટફોન છે એમાં પણ યુટ્યુબમાં તમે જો આ પોયમની ધેર વેર ફાઈવ ઇન ધ બેડ એમ લખશો તો એનું પણ તમે વિડીયો જોઈ શકશો, અને આરામથી એનું પઠન પણ કરી શકશો, ગાઈ પણ શકશો અને શીખી પણ શકશો. તમારે મતલબમાં છેલ્લા જે શબ્દ છે એ ધ્યાનમાં રાખવાના છે, તાલવાળા શબ્દ, સરખા ઉચ્ચારવાળા શબ્દ અને એની રાઇમિંગ પેર શોધવાની છે. અને સ્કૂલ પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 2ની અંદર પાછળના પન્ના પર એ રાઇમિંગ વર્ડ લખવાના છે. અને એક્ટિવિટી 2 ચિત્ર ધ્યાનથી જુઓ અને નીચે આપેલા ચિત્ર આધારિત પ્રશ્નના જવાબ લખો. આ એક્ટિવિટી 2 જે પાઠ્યપુસ્તકમાં દેખાય છે, આ ટ્રીની ઉપર જય છે, નીચે સંજય છે, રેશમા છે, સોના અને મોના સ્વિંગ ઉપર એટલે કે હિંચકા ઉપર છે, અહીંયા સુનીતા ઈવા ગીતા સ્કીપિંગ કરે છે, દોરડા કૂદે છે, અને ઇરફાન અને મહેશ સી શો પર છે, જેને આપણે ચીચુઓ કહીએ છીએ. આવી રીતે જેટલા ક્વેશ્ચન આન્સર આપ્યા છે એ તમારે આના આધારે
લખવાના છે, રીડિંગ કરજો અને લખજો. જો પાઠ્યપુસ્તકમાં લખી રાખજો, સ્કૂલે આવો ત્યારે મને બતાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘરે રહેજો, સુરક્ષિત રહેજો, તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને અભ્યાસ કરતા રહેજો દરેક વિષયનો. આવજો.